સ્વાગત છે મિત્રો. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત એક ચલ સુર એક સમીકરણ એનો ભાગ ચોથો તે આજે આપણે સમજવાનો છે. મિત્રો, ગયા વિડિયો લેક્ચર ની અંદર આપણે જે દાખલા નંબર 6 સુધી સમજી ગયા હતા ત્યાર પછીના દાખલાથી આપણે સમજવાનું બાકી છે મિત્રો, તે આ વિડિયો લેક્ચર ની અંદર આપણે સમજવાનું છે. મિત્રો, દાખલા નંબર 7 આપણે પહોંચેલા તો ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો મિત્રો, અહીંયા આપણે પ્રશ્ન આપેલો છે, પેલા તો પ્રશ્ન સમજી લઈએ કે 8 ના 3 ક્રમિક ગુણિત નો સરવાળો 8881 છે તો તે ગુણિત શોધો. 8 ના 3 ક્રમિક એટલે મિત્રો આ રીતે લખી શકાય, 8 ના 3 ક્રમિક ગુણિત ની સંખ્યાઓ. મિત્રો, પહેલી સંખ્યા કઈ? તો કે પહેલી સંખ્યા x, બીજી સંખ્યા x પ્લસ 8, ત્રીજી સંખ્યા તો કે x પ્લસ 8 પ્લસ 8. આ ત્રણ સંખ્યા જે છે આપણને મળી ગઈ. 8 ના 3 ક્રમિક ગુણિત ની સંખ્યાઓ x, x પ્લસ 8, x પ્લસ 7 પ્લસ 8. આને મિત્રો આપણે આ રીતે પણ લખી શકાય, x, x પ્લસ 8 અને x પ્લસ 8 પ્લસ 8 એટલે 16. આ રીતે પણ લખી શકે, કારણ કે આપણે આ બે સંખ્યાનો સરવાળો કરી શકીએ. 8 પ્લસ 8 એટલે x પ્લસ કેટલા થશે? 16. તો મિત્રો અહીંયા 8 ના 3 ક્રમિક ગુણિત નો સરવાળો કેટલો છે? તો આપણે અહીં લખશું 3 ક્રમિક ગુણિત નો સરવાળો કેટલો છે? 8881 છે. તો મિત્રો અહીંયા પહેલી સંખ્યા લખશું તો આપણે x, x પ્લસ 8, x પ્લસ 16 બરાબર 881 બરાબર છે. મિત્રો x, x, x એટલે કેટલા x થશે? 3x. તો એ લખશું આપણે 3x પ્લસ અહીંયા આ 16 અને 8 નો સરવાળો કરશું એટલે કેટલા થશે? 16 માં 8 નાખશું તો 24 બરાબર 8881. તો 3x બરાબર 881 માઇનસ કેટલા? 24. કારણ કે બરાબર ની આ સાઈડમાં પ્લસ છે ને ઓલી સાઈડમાં લખો તો કેવા કરવા પડે? માઇનસ કરવા પડે. તો મિત્રો અહીંયા 3x બરાબર કેટલા આવશે? અહીંયા બાદ બાકી કરશું કેટલા આપણે બાદ કરવાના છે? 24. 4, 6 અને 8 એટલે 864 આવશે. તો x ને આપણે કરતા બનાવી લઈએ તો 864 ના છેદમાં કેટલા આવશે મિત્રો? 3. તો એનો ભાગાકાર કરશું, 864 નો ભાગાકાર 3 વડે કરીએ એટલે 3 એકા 3, 3 2 6 એટલે કેટલા બચશે? 2. 3 8 24 કેટલા બચશે? 2. 3 8 24. તો મિત્રો કેટલા એમાં? 288. તો x ની કિંમત આપણને કેટલી મળી ગઈ મિત્રો? 288. આ આપણી x ની કિંમત મળી ગઈ. અહીંયા પહેલી કિંમત મળી છે, આપણે બીજી અને ત્રીજી સંખ્યા શોધવાની બાકી છે. તો અહીંયા લખશું પહેલી સંખ્યા, પહેલી સંખ્યા કઈ છે? x, x એટલે કેટલી? 288. બીજી સંખ્યા તો કે બીજી સંખ્યા એનું આપણે સમીકરણ શું આપેલું છે? x પ્લસ 8. તો આપણે x ની કિંમત લખશું પેલા 288 પ્લસ આપણે કેટલા કરવા પડશે? 8. આની સાથે સરવાળો કરીએ એટલે 8 ના 16 છોડો વધી 1, 296 આવશે. ત્યાર પછી આપણે ત્રીજી સંખ્યા જોઈએ તો ત્રીજી સંખ્યાની અંદર x પ્લસ 16 કરવા પડશે. x ની કિંમત કેટલી છે? 288 પ્લસ 16 બરાબર કેટલા આવશે? 8 ને 6 કેટલા થાય? 14 નો ચોકડો વધી 1. 8 ને 1 9, 10 ની શું વધી 1. 2 ને 1 કેટલા થશે? 3. તો અહીંયા પહેલી જે સંખ્યા છે મિત્રો આપણને કેટલી મળી? 288. બીજી સંખ્યા જે આપણને મળી કેટલી છે? 296.
અને ત્રીજી જે સંખ્યા આપણને મળી 304 મળે છે. તો એવી રીતે મિત્રો આ અહીંયા જે 8 ના 3 ક્રમિક ગુણિત નો સરવાળો જે છે એ દાખલો અહીંયા આપણે પૂરો થઈ છે. તો મિત્રો આવી રીતે વ્યવસ્થિત રીતે ગણતરી આપણે બધાએ કરવાની છે. મિત્રો ત્યાર પછી હવે દાખલા નંબર 8 નો જોઈએ. પહેલા તો તેની રકમ સમજીએ. ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ. મિત્રો આના આગળના જે દાખલામાં આપણે 3 ક્રમિક સંખ્યાઓ લખી આપણે યાદ હોવી જરૂરી છે કે ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓને અનુક્રમે 2 વડે ગુણતા 3 તથા 4 વડે ગુણાકાર કરી તેનો સરવાળો કરતા, યાદ રાખજો તેનો સરવાળો કરતા 74 આવે તો તે સંખ્યા શોધો. પહેલા તો મિત્રો આપણને એ ખબર હોવી જોઈએ કે ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ. તો અહીંયા લખશું 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ એક્સ એક્સ પ્લસ 1 અને એક્સ પ્લસ 2. આ આપણી પૂર્ણાંક 3 ક્રમિક સંખ્યાઓ છે. તેને કેટલા કેટલા વડે ગુણી? તો કે પહેલી સંખ્યાને 2 વડે ગુણી, 3 વડે ગુણી અને 4 વડે ગુણી. તે સંખ્યાઓને 2 3 અને 4 વડે ગુણાકાર કરી. મિત્રો પહેલી સંખ્યા કઈ છે? x. એને આપણે પહેલા કેટલા વડે ગુણાકાર કરો? 2. એટલે 2 ગુણ્યા x અલ્પવિરામ. બીજી સંખ્યા કઈ છે? કેટલા વડે ગુણી? 3. એને આપણે કેટલા વડે ગુણશું? બીજું સમીકરણ કયું છે આપણું? x પ્લસ 1. ત્રીજી સંખ્યા કેટલા વડે ગુણી? તો કે 4 વડે. એટલે કેટલા વડે ગુણવાનું? તો કે x પ્લસ 2. ત્યાર પછી ગુણાકાર કરી તેનો સરવાળો કરતા જો સરવાળો 74 આવે કુલ પરિણામ 74 આવે છે. તો મિત્રો પેલા આપણે સમીકરણ લખી લઈએ. 2 ગુણ્યા x પ્લસ 3 ગુણ્યા x પ્લસ 1 પ્લસ 4 ગુણ્યા x પ્લસ 2 બરાબર 74. મિત્રો હવે સમીકરણને પહેલા આપણે બનાવી લઈએ. 2 ગુણ્યા x એટલે 2x પ્લસ 3 ને x સાથે ગુણશું એટલે 3x પ્લસ 3 ને x સાથે ગુણીએ એટલે 3 એકા 3 પ્લસ 4 ને x સાથે ગુણીએ એટલે 4x પ્લસ ના પ્લસ 4 ને 2 સાથે ગુણીએ 4 ગુણીએ 8 બરાબર 74. મિત્રો અહીંયા ચલવાળા પદ કેટલા છે? 1 2 અને 3. તો 4x પ્લસ 3x એટલે 7x થયા. 7x માં 2x નાખો એટલે 9x. તો આપણે લખશું 9x પ્લસ આપણા કે માહિતી જોઈએ તો 8 અને 3 છે 9 10 અને 11 બરાબર 74. તો 9x બરાબર 74 માઇનસ 11 તો 9x બરાબર કેટલા આવશે? 4 માંથી 1 કાઢો એટલે 3, 7 માંથી 1 કાઢો એટલે 6. તો x બરાબર 63 ના છેદમાં 9. તો આપણે એને છેદ ઉડાડીએ તો કેવી રીતે ઉડશે? તો 9 7 63. તો x ની કિંમત આપણને કેટલી મળી? 9 7 63 એટલે 7 કિંમત મળી ગઈ આપણને. આ x ની કિંમત આપણને મળી છે. x ની કિંમત મળી ગઈ. હવે બે ની કિંમત મેળવવાની છે. પહેલી સંખ્યા x એટલે કે 7, બીજી સંખ્યા એટલે કે x પ્લસ 1 એટલે કે 7 પ્લસ 1 એટલે કે 8, ત્રીજી સંખ્યા એટલે x પ્લસ 2 એટલે કે કઈ આવશે? ત્રીજી સંખ્યા છે x પ્લસ 2, x ની કિંમત કેટલી લેવાની છે? 7 પ્લસ 2 એટલે કેટલી આવશે? 9. તો આ આપણી 3 ક્રમિક સંખ્યાઓ આપણને મળી ગઈ છે. ત્યાર પછી દાખલા નંબર હવે છે 9, તે સમજીએ. પેલા જે સમીકરણની જે રકમ છે એને પેલા બરાબર આપણે વ્યવસ્થિત રીતે સમજી લેવાની છે, ત્યારબાદ જ આપણે દાખલો વ્યવસ્થિત રીતે ગણી શકીએ.
મિત્રો તો એની અંદર જોઈએ કે રાહુલ અને હારુલની સમજો રાહુલ અને હારુલને હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે રાહુલ અને હારુલની ઉંમરનો ગુણોત્તર કેટલો છે 5:7 છે એટલે લખશું તે સંખ્યાઓ કેટલી થશે 5x અને 7x થાય પછી શું લખ્યું છે તો કે 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 56 વર્ષ થાય 4 વર્ષ પછી 4 વર્ષ પછી રાહુલ અને હારુલની ઉંમર એટલે કે 5x+4 અલ્પવિરામ 7x+4 થાય અને ત્યાર પછી આવ્યું છે કે તેમની ઉંમરનો સરવાળો કેટલો થાય છે લખશું 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો તેમની ઉંમરનો સરવાળો 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થાય છે 56 થાય તો મિત્રો આ સમીકરણની અંદર આપણે જોયું પહેલી સંખ્યા છે 5x+4 બીજી સંખ્યા છે 7x+4 = 56 બરાબર મિત્રો તો 5x+7x એટલે કેટલા 7 ને 5 12x + 4 + 4 એટલે 8 = 56 તો અહીંયા લખશું 12x = 56 - 8 તો 12x = કેટલા આવશે 56 માંથી 8 બાદ કરશો એટલે કેટલા આવશે મિત્રો 48 બરાબર છે મિત્રો તો x ને આપણે કરતા બનાવીએ તો 48 ના છેદમાં 12 બરાબર છે તો 12 એકા 12 12 2 24 12 3 36 અને 12 4 48 તો x ની કિંમત કેટલી મળી આપણને 4 મળી ગઈ છે મિત્રો એવી રીતે x ની કિંમત આપણને જે 4 મળી ગઈ છે તેમને આપણે ગુણોત્તર સ્વરૂપમાં દર્શાવવાનું છે તો અહીંયા લખશું પહેલી સંખ્યા ગુણોત્તરમાં કેટલી છે 5x એટલે 5 ના 5 x ની કિંમત 4 ને 4 5 ને 20 અહીંયા લખશું બીજી સંખ્યા ગુણોત્તરમાં કેટલી છે મિત્રો 7x તો 7 ના 7 x ની કિંમત 4 7 4 ને 28 તો આ બેને 20 વર્ષ અહીંયા તો અહીંયા હારુલની જે ઉંમર છે રાહુલની ઉંમર આ રાહુલની ઉંમર કેટલી આવી રાહુલની ઉંમર 20 વર્ષ અને હારુલની ઉંમર 28 વર્ષ અહીંયા લખશું રાહુલની ઉંમર 20 વર્ષ હારુલની ઉંમર 28 વર્ષ તો આવી રીતે આપણે આ કોયડાના દાખલા જે છે એ સરળતાથી ઉકેલી શકીએ આપણે જે સમીકરણના દાખલા જે મુજબ ગણ્યા છે તે આપણે સરળ રીતે સમજી વિચારી અને આપણે આરામથી આ રીતે દાખલાની ગણતરી કરી શકીએ તો મિત્રો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ અને આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે દાખલા નંબર 10-11 એ ભણીશું અને હવે પછીના જે કોયડા છે ખાસ સમજવા જેવા છે વિચારી વિચારીને આપણા દાખલા કરવાના છે કારણ કે આ કોયડા ટાઈપ છે કોયડાના દાખલા છે મગજનો થોડોક ઉપયોગ કરી વ્યવસ્થિત વિચારી અને લખવાના હોય છે તો હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે જે થોડા કોયડા ટફ આવે છે તે આપણે દાખલાની મુજબ માહિતી મેળવીશું તો અહીંયા આ આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ જય હિન્દ જય ભારત